ધારાસભ્યો બાદ સાંસદોના રસ્તાના કામ મંજૂર કરવામાં આવશે. સાંસદોના 10 કરોડ સુધીના રસ્તાના કામને મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ વિગતો સાથે કિંજલ મિશ્રા જોડાઈ ચુક્યા છે. જી કિંજલ. જી, સરકારના ખાસ કરીને માર્ગ મકાન વિભાગ દ્વારા એક નેમ લેવામાં આવી છે કે રસ્તાઓ જે છે, રસ્તાનું સમારકામ થાય, ગુજરાતની અંદર યોગ્ય રસ્તાઓ રહે. કેમ કે વરસાદની અંદર જે પ્રકારે મેટ્રો સિટીમાં પણ રસ્તાની હાલત ખસ્તા થઈ ગઈ હતી, ત્યારબાદ એક જે કેમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું માર્ગ મકાન માટે, હવે સાંસદોને પણ તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ધારાસભ્યોને રસ્તાના કામ માટેની જે મંજૂરી હતી તે આપી દેવામાં આવી હતી. હવે જે રીતના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે સાંસદોને 10 કરોડ સુધીના રૂપિયાના જે રસ્તાના કામ છે તે મંજૂર કરવામાં આવશે. તેની અંદર જે અલગ અલગ કેટેગરી છે તે કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં જે સાંસદના ગ્રામ્ય વિસ્તારો હશે તેમાં સૌથી પહેલા ફોકસ કરવામાં આવશે. માર્ગ મકાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે આ જે સૂચના છે તે સાંસદોને આપવામાં આવી છે, અને તેની સાથે જ પોતાના વિસ્તારમાં બાકી રહેલા કેટલા કામો છે રસ્તાને લઈને તેની મંજૂરી કરવા માટેની પણ તેમને કહેવામાં આવ્યું છે. સૌથી મહત્વનો મુદ્દો એ છે કોમલ કે 2022ની ચૂંટણી છે અને તેની પહેલા ગ્રામ પંચાયતની પણ ચૂંટણી છે, અને આ વખતે વરસાદ થયો અને તે વરસાદના કારણે તમામ મેટ્રો સિટીની અંદર રસ્તાની જે ભયંકર પરિસ્થિતિ હતી જેના કારણે લોકોમાં ખૂબ નારાજગી હતી, અને ત્યારબાદ આ જે કેમ્પેન છે તે હાથ ધરવામાં આવ્યું છે. તેમાં હવે સાંસદોને પણ કઈ સૂચના આપવામાં આવી છે અને તેમના વિસ્તારના જેટલા પણ રસ્તાના કામ છે તેનું સ્ક્રુટિની કરી અને સરકારમાં પહોંચાડવાનું પણ કહેવામાં આવ્યું છે, અને 10 કરોડ સુધીના જે રસ્તાના કામો છે તેની પણ મંજૂરી પણ અપાઈ છે. જી ચોક્કસ.